નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે. ચર્ચા કરી રહ્યા છે જે રીતે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અત્યારે અમેરિકાની મુલાકાતે છે, ત્રણ દિવસીય પ્રવાસ પર છે, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇમરાન ખાન વચ્ચેની જે બેઠક યોજાઈ એમાં એક નિવેદનને લઈને સમગ્ર દેશભરમાં ચર્ચા ચાલી છે. ઇવન અમેરિકામાં પણ ચર્ચા ચાલી રહી છે અને પાકિસ્તાનમાં પણ ચર્ચા ચાલી રહી છે. મુદ્દો એ હતો કે આ બેઠકની અંદર જાણે કે ઉદ્દેશપૂર્ણ રીતે કાશ્મીરનો મુદ્દા પર ચર્ચા કરવામાં આવી અને તેના પર નિવેદન આપતા ડોનાલ્ડ ટ્રમ્પ જોવા મળ્યા, જેમણે કીધું કે પહેલાની બેઠકમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચ્યા હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કીધું હતું ડોનાલ્ડ ટ્રમ્પને કે કાશ્મીર મુદ્દે તેઓ મધ્યસ્થી કરે, અને ડોનાલ્ડ ટ્રમ્પે કીધું કે મુદ્દા પર મધ્યસ્થી કરવા માટે મને ગમશે અને લોકોનું સન્માન પણ જળવાશે. તો સાથે ઇમરાન ખાને એવું કીધું કે જો તમે આ પ્રકારની મધ્યસ્થી ખરેખર કરશો તો કરોડો લોકોનું તમને દુઆ મળશે, કે આ પ્રકારની વાત કરવામાં આવી અને તેને લઈને સમગ્ર ભારતના રાજકારણમાં ચર્ચાઓ જોવા મળી રહી છે. લોકસભા અને રાજ્યસભામાં પણ ચર્ચા છે અને જોવા મળી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાબ આપે કે ખરેખર આ પ્રકારનું નિવેદન કર્યું હતું કે કેમ, અને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મારી સાથે ચર્ચામાં જોડાયા છે ભૂષણલાલ બામરુ, કે જેઓ કાશ્મીર પંડિત છે, વિનોદ ગામટુ, કે જેઓ વિદેશી બાબતોના જાણકાર છે, અને સાથે શેફ સુફી અનવર શેખ છે કે જેઓ મુસ્લિમ અગ્રણી તરીકે અમારી સાથે ચર્ચામાં જોડાયા છે. આપ ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં. થેન્ક યુ બ્રધર્સ. અનવરજી, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે આ નિવેદન આપ કઈ રીતે સમજી રહ્યા છો, કારણ કે કાશ્મીરનો મુદ્દો છે અને કાશ્મીરના મુદ્દા પર આપણે ભારત દેશ આઝાદ થયો ત્યારથી ચર્ચાનો મુદ્દો જોયો છે. એવું કહેવાય છે કે જો આ મુદ્દો સળગતો ના રહે તો દેશનું અને વિદેશનું રાજકારણ અટકી જશે, શું કહેશો? પાકિસ્તાન અત્યારે નાદારીના સ્ટેજ પર ઊભો છે અને ઇમરાન ખાને શરણાગતિ સ્વીકારવા માટે પાકિસ્તાનની અમેરિકા જવું પડ્યું છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે, જે અમેરિકાના પ્રેસિડેન્ટ છે, તેમનો આજ દિન સુધીના જૂઠાણા જેને કહેવાય એ એવા જૂઠાણા છે કે જે પકડાઈ ચૂક્યા છે. બિલકુલ. અને આ બે વચ્ચેની જે નૂરા કુસ્તી, પાકિસ્તાનની અને અમેરિકાની જે નૂરા કુસ્તી જેને કહેવાય, એ નૂરા કુસ્તી છે એકબીજાને છાવરવાની, થાબડવાની અને આતંકવાદને પ્રસાર કરવાની, પ્રચાર કરવાની આ એક વૃત્તિ રહી છે. બરાબર છે. ભૂતકાળમાં પણ અમેરિકાની ગોદમાં બેઠેલું પાકિસ્તાન આજે તળિયા ઝાટક થઈ ગયું છે, ત્યારે એવા સંજોગોની અંદર આ એક ગેમ પ્લાનના ભાગરૂપે ભારતને એક નીચા જોણું થાય. ગેમ પ્લાન કોની? અમેરિકા અને પાકિસ્તાન જ હોઈ શકે. અને એ ગેમ પ્લાનના ભાગરૂપે ભારતને નીચા જોણું દેખાડવા માટે આ એક સ્પેસિફિક ખેલ કરી રહ્યા છે, આ રમત રમી રહ્યા છે. યસ યસ. વિનોદભાઈ, આપની પહેલી પ્રતિક્રિયા શું કહેશો? આ નિવેદન પર કેટલો ભરોસો મૂકી શકાય? અને જ્યારે આ બેઠકમાં આ નિવેદન જાહેર થાય છે, જો નરેન્દ્ર મોદીએ એ બેઠકમાં કીધું હોત તો સ્વાભાવિકપણે એ પણ જાહેર થઈ ચૂકી હોત બાબત. ભદ્રેશભાઈ, ખરેખર આ જે સ્ટેટમેન્ટ આવ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પનું, હું તો એ વસ્તુને, એ વાતને તવજો જ નથી આપતો અને કોઈ મહત્વની જ વાત જ નથી. બિલકુલ. ડોનાલ્ડ ટ્રમ્પ એ ગમે તે કે ઇન્ડિયા પાકિસ્તાનનો આ જે મુદ્દો છે એ બાયલેટરલ છે, અને એ બી બાયલેટરલ જે ઇન્ડિયન ગવર્મેન્ટ કે છે, હું તો એના સાથે બી હું એગ્રી નથી કરતો એના સ્ટ્રેટ ફોરવર્ડ વે. ક્યારેક કેવું હોય છે કે તમે છે ને કે ના બોલવાનું બોલાઈ જતું હોય છે, મને તો એવું લાગે છે. બિલકુલ. તમે જોશો કે આજે કોંગ્રેસમેન જે છે, જે બ્રેટ શર્મન, એણે ક્લિયર કટ એને છે ને ટ્વીટ કરીને મેસેજ આપ્યું છે કે ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પનો એમેચ્યોર સ્ટેટમેન્ટ છે અને એમણે બહુ જ એમ્બેરેસિંગ એક ભૂલ કરી દીધી છે. અને ઇવન આપણે મિનિસ્ટર ઓફ એક્સટર્નલ અફેર્સ જે છે એ ડિપાર્ટમેન્ટની બી ક્લેરિટી આપી દીધી છે કે નરેન્દ્ર મોદીએ આવો કોઈ પ્રકારનો સ્ટેટમેન્ટ નથી આપ્યું. ઇનફેક્ટ તમે જુઓ કે ઇવાન્કા ટ્રમ્પ જે છે એનો બી એક જૂનો વિડીયો અત્યારે બતાવવામાં આવે છે, જ્યારે જપાનમાં જે પ્રેસિડેન્ટ આબે અને જે ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની જે મીટિંગ થઈ હતી એમાં પણ ઇવાન્કા ટ્રમ્પે ક્લિયર કટ વાત જે કરી હતી કે વિધાઉટ માઇન્ડસેટ આ પ્રકારનું નિવેદન હોઈ શકે ખરી. હવે એ થોડું મુશ્કેલ છે કેવું, પણ મને લાગતું નથી કે ભાઈ આ સ્ટેટમેન્ટ આપણે એટલું ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ. કોઈ કન્ટ્રીનો રાષ્ટ્રપતિ જો આ નિવેદન આપે તો એક ઇન્ટેન્સ તો હશે કોઈ. હવે ઇન્ટેન્શન ક્યારેક, હું તમને એ જ કહેવા માંગુ છું કે ક્યારેક ના બોલવાનું બોલાઈ જતું હોય છે, હું તો એ રીતે જ જોઉં છું. તો આને આપણે ભૂલ માની લેવી, મારા હિસાબે એ જ કે માનો ડોનાલ્ડ ટ્રમ્પની ભૂલ છે. હા, ભૂલ જ કહેવાય, કારણ કે શું છે કે આજે એને પાકિસ્તાનમાંથી શું મળવાનું છે? બરાબર છે. એને કોઈ બેનિફિટ જ નથી ને, કારણ કે એ પાકિસ્તાનને પસંદ જ નથી કરતું, સીધી વસ્તુ છે. અને તમે એક બીજા વિડીયોમાં ક્લિયર કટ એ બતાવે છે કે પાકિસ્તાનને ઇમરાન ખાન સાથે બેઠો છે અને એ પ્રેસ કોન્ફરન્સમાં એવું કહે છે કે ભાઈ અમે $1.3 બિલિયન અમે જે ખેરાત આલતા હતા એ અમે 1.5 વર્ષ પહેલા બંધ કરી, એટલા માટે બંધ કરી. અને ક્લિયર કટ કહે છે કે પાકિસ્તાન સબવર્સિવ હતો. ઓકે. સબવર્સિવનો મતલબ શું થાય કે ભાઈ અમે કોઈ બી સારું કામ કરીએ તમે વચ્ચે ને તમે ઓલા કામ અટકાવી દો છો અમારું, તમે ખોટા કામ કરો છો. આટલી મોટી ઇન્સલ્ટ
એક પ્રાઇમ મિનિસ્ટર જી કેમેરા સામે આખા એ કોન્ફરન્સમાં કહે છે, એના કરતા વધારે શું આપણે જોવા જોઈએ તો આપણી જીત કહેવાય. ભૂષણભાઈ, આપને પૂછવા માંગીશ, કાશ્મીરી પંડિત તરીકે શું જોઈ રહ્યા છો? આ મુદ્દો તો આપને બહુ નજીકથી આપ જોઈ રહ્યા છો કાશ્મીરનો મુદ્દો, અને એવામાં ડોનાલ્ડ ટ્રમ્પનું આવું નિવેદન, આમાં ભારતના પરિપ્રેક્ષ્યમાં, જમ્મુ કાશ્મીરના પરિપ્રેક્ષ્યમાં આપ કઈ રીતે સમજો છો? અમેરિકા કી એક બડી પ્રોબ્લેમ હૈ જી, બિગ બ્રધર કા કામ કરતા હૈ. હા બિલકુલ, મતલબ હિન્દુસ્તાન જો ભી કરે, ભારત જો ભી કરે જી, ઉસકો વો આગે કરને નહીં દેતા. ઇસ પર ઇસ કન્સર્ન મેં આપકો બતાઉં કે બહોત પહેલે જબ યહાં નરસિમ્હા રાવ જી પ્રધાનમંત્રી હુઆ કરતે થે, જી જી, અમેરિકા ચલે ગયે. બિલકુલ, વહાં ઉન દિનો બિલ ક્લિન્ટન પ્રાઇમ મિનિસ્ટર, યે પ્રેસિડેન્ટ થે. હા યસ, ઉનકી મીટિંગ કે બાદ પ્રેસ કોન્ફરન્સ હો ગઈ બહાર જી, યે વ્હાઇટ હાઉસ પોડિયમ. યસ યસ, તો બિલ ક્લિન્ટન ને કહા યે કિયા વો કિયા, we discussed Kashmir in detail. તો વો બોલતા ગયા જી. જબ નરસિમ્હા રાવજી કી મીટિંગ આઈ, જબ ઉનકે બોલને કા સમય આ ગયા, હા બિલકુલ, ઉન્હોને શરૂ કિયા કે વી ડિડ નોટ ટોક કશ્મીર એટ ઓલ. હા યસ, ઉન્હોને વર્ડ ડિસ્કસ નહીં કિયા. હા બિલકુલ, ઉન્હોને કહા કે વી ડિડ નોટ ટોક કશ્મીર એટ ઓલ. ઇનકી તો યહી પ્રોબ્લેમ હૈ. યસ, મેં થોડા પીછે જાઉં અમેરિકા કે બારે મેં, જબ યહાં 71 કા જી વાર હોને વાલા થા. બિલકુલ, ઇન્દિરાજી થ્રોઆઉટ કન્ટ્રી ગઈ, થ્રોઆઉટ વર્લ્ડ, વર્લ્ડ સબની સહમતિ લીધી મેં ગઈ જી 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 જી, કે મેરે દેશ મેં 1 કરોડ શરણાર્થી આ ગયા. હા બિલકુલ, બાંગ્લાદેશ જી, યે નહીં કે વો કોન સે થે, કિસ ધર્મ કે જી, વર્લ્ડ શરણાર્થી. તો વો ફિર ઇન્દિર નિક્સન કે પાસ ભી ગઈ, નિક્સન કો બોલા યે હુઆ યે હુઆ, ઓર વો કહેને લગે ઉનકો કે આપકે પ્રધાન પિતાજી બડે અચ્છે, યાની વો હે ની વો કવે ઓર વો સ્ટોરી કે વો મીટ કા ટુકડા એસે તારીફ કરને લગે વો નહેરુજી કી. લેકિન જંગ આતે આતે ઉન્હોને 7th ફ્લીટ હમારે પાણી મેં લાયા, બંગાળ તક લાયા. યસ યસ યસ, ઓર ફિર આગે કહા કે હમે અપને અમેરિકન બાશંદે જી કલકત્તા સે નિકાલને. સહી વાત હૈ, ઉન નિકલને કા તો હમે કિસી કો નહીં પતા હૈ. મતલબ આઈ કેન સે ઇટ, આપ છોટે હૈ, મે સોરી ટુ સે, કોઈ કોઈ બાત નહીં, લેકિન હમે પૂરા યાદ હૈ કે નિકલને કા હમે કુછ પતા નહીં કે વો કૈસે નિકલ ગયે. ઓકે, યે તો હર સમય ઇન્હોને કભી એક ચીજ કભી દૂસરી ચીજ કે જરૂરિયાત કે મુજબ સ્ટેન્ડ સ્ટેન્ડ. હા ઓકે, મનસ્વી જી, આપસે પૂછના ચાહુંગા, એક તરફ તો જમ્મુ કાશ્મીર કે મસલે પે દેખતે હૈ કે યુએન કી મધ્ય, યુએન કી બાત ચલતી હૈ, જબ સે યુએન ઇન્ટરફિંગ હુઆ હૈ ઇસકે અંદર, જબ સે યે મસલા શુરુ હુઆ હૈ તબ સે, ઓર આજ અમેરિકા હમ ઉસકો જગત જમાદાર બોલતે હૈ, ઓર એસા બોલતે કે વો મહાસત્તા હૈ, તો વો ઉસ તરહ કા સ્ટેટમેન્ટ દે બિના ઇન્ટેન્સ કે, બિના માઇન્ડ સેટ કે, કોઈ ઉસકા કોઈ બેનિફિટ નહીં દેખ રહા હૈ વો, ક્યા લગ રહા હૈ આપકો એસા? જૈસે કહેતે હૈ ના, બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના હૈ, बेगानी जंग में ट्रंप दीवाना. तो ट्रंप का कोई लेना देना नहीं है ट्रंप से, ना भारत ने कभी बोला है कि आप मीडिएशन करो या मीडिएशन की बात करो, बिना बात से अपनी इंपॉर्टेंस खुद क्रिएट कर रहे हैं. और दूसरा इसका एक पॉलिटिकल अंडरस्टैंडिंग है जी, कि 2020 में जब यूएस इलेक्शंस होने वाले हैं तो इंडियन डायस्पोरा जो है वन ऑफ द लार्जेस्ट वोटिंग बैंक है जी जी जी. तो अगर ऐसे मुद्दे पे अगर आप टच बेस करते हो तो कहीं ना कहीं एक एक, एक ऐसी सहानुभूति लहर चलती नहीं, है. वो कैसे मिल सकती है? लेकिन इंडियन की अगर बात करना चाहिए यहाँ पे मोटा पड़ गया. हाँ वही तो बोल रहा हूँ, मोटा पड़ गया जी, जी जी जी. सोचा कुछ और था जी, उसका नतीजा कुछ और हुआ. ओके, वो उन्होंने सोचा था कि ऐसी मैं बात करूंगा मीडिएशन की, जी जी जी, से बड़ा भाई बनने की कोशिश. सही है, तो शायद जो इंडियन डायस्पोरा है वो खुश होंगे, पर वो उल्टा पड़ गया कि इंडियन डायस्पोरा कहीं पे भी दुनिया में हो पर वो साथ तो देश का ही देते हैं. लेकिन ये गुंजाइश कितनी लग रही है इस बैठक के अंदर? पाकिस्तान को अमेरिका डोनाल्ड ट्रंप ने ही बोला होगा कि आप कश्मीर के मुद्दे पे बात करने की कोशिश करो, मैं आपको जवाब दूंगा. देखिए, राजनीति में जो कूटनीति होती जी, उसके मुद्दे अगर आप देखेंगे 50 सालों के, 500 सालों के, तो मुद्दे जनरली बदलते नहीं है. बिल्कुल, हमारा एक बहुत हमेशा गर्म एक मुद्दा रहा है कश्मीर, कश्मीर का. यस, और पाकिस्तान का भी सबसे गर्म मुद्दा अगर मेरे हिसाब से रहा होगा तो कश्मीर का जी. तो तमाम प्रधानमंत्री इस देश के और उस देश के जो भी रहे होंगे उनके लिए सबसे इम्पोर्टेंट मुद्दा जो भी रहता है वो कश्मीर का है. बिल्कुल, और तमाम प्रधानमंत्रियों की तमाम कोशिशों के बाद भी कश्मीर का मुद्दा आज भी हल नहीं हुआ जी जी जी.
और कश्मीर के मुद्दे की क्लियरिटी है शिमला एग्रीमेंट में, हाँ बिल्कुल, जहाँ पे हम बायलैटरल रिलेशन की बात करते हैं, बायलैटरल नेगोशिएशन की बात सही करना है, वहाँ पे थर्ड पार्टी किसी का भी इन्वॉल्वमेंट हमको नहीं चाहिए, बिल्कुल सही, चाहे चाइना बोलता है बिना बात से, कोई भी लोग आते हैं कि हमको बड़ा भाई बना दो, चाइना हो अमेरिका हो, अमेरिका की एक खासियत क्या रही है, अमेरिका अपने जो पड़ोसी है उनके साथ कभी नहीं लड़ता, सही है, आप देखिए कभी वो कनाडा के साथ वॉर में गया हो ऐसी हमको कभी स्थिति नहीं समझ आई, अमेरिका क्या करता है दूसरे देशों में जाके लड़ाई करता है, वो चाहे अफगानिस्तान में पीस मिशन के नाम से, यस यस बिल्कुल, इराक में पीस मिशन भेजा हो, लीबिया में पीस मिशन भेजा हो, अफगानिस्तान में पीस मिशन भेजा हो, तो वो दूसरे देशों में पीस मिशन भेजते हैं और दूसरी टेरिटरीज को एक तरीके से अपनी मनी पावर से अपने कंट्रोल से एस्टैब्लिश करना चाहते हैं, और अमेरिका ही ऐसा इकलौता देश है जिसने इंटरनेशनल कोर्ट ऑफ जस्टिस, अगर आपको अभी रिसेंट न्यूज में जब यादव की बात है, एक ऐसा देश है अकेला यूएन द्वारा जो स्थापित इंटरनेशनल कोर्ट ऑफ जस्टिस है उसकी बात को नकारा था अमेरिका ने, जो नहीं कर सकते ऐसा, जो जनरली नहीं, सही बात है, मेंबर कंट्रीज नहीं करती, जो आईसीजी ने बोला उसको फॉलो जनरली करती, तो अमेरिका अपने आप को यूएन से बड़ा समझता है, अमेरिका अपने आप को इकोनॉमी में सबसे बड़ा समझता है, अमेरिका एक तरीके से हर चीज में अपनी इन्वॉल्वमेंट ये बताता है कि कश्मीर का अमेरिका से कोई कनेक्शन नहीं, सही बात है, पर बिना बात से अपनी लात अड़ाना और ये इसमें ये हो गया, बिना बात से अपना नाक अड़ाना जी हर जगह में उनकी एक आदत बन चुकी, सही बात आपकी, और ये आदत इसलिए बनती जाती है क्योंकि तमाम देश जो है जी जिस तरीके से एक एक, एक देश के लिए कितनी दुख की बात है जब वो बोलता है प्रधानमंत्री पाकिस्तान के कि हम लोग इनको पैसा देते थे बंद कर दिए, हाँ बराबर, मतलब हर देश अमेरिका से पैसा मांगने जाता है, जी जी जी, एक अपने आप को तो दिखा रहा है कि ये लोग हमारे पे डिपेंडेंट है, उसके बाद ये लोग मेरे साथ खुश हो गए, अच्छा हो गया तो शायद पैसा शुरू, ये जो पैसे लेने की राजनीति हो या अमेरिका को बड़ा भाई खुद समझने की राजनीति हो, इससे जब हमारे देश ने बहुत पहले जब दो बड़े देश थे यूएसएसआर और यूनाइटेड स्टेट्स, तो हुआ क्या करता था जब इंडिया आजाद हुआ था उस टाइम पे, तो आप किसी ना किसी को ज्वाइन करते थे, आप या यूएसएसआर के साथ हो, सोवियत यूनियन के साथ, या यूएसए के साथ हो, वहां पे हम लोगों ने एक नई मूवमेंट शुरू की थी, नैम, नॉन अलाइनमेंट मूवमेंट, हम किसी भी देश के साथ नहीं, तो हमारा देश वैसा देश है, और ये जो मुद्दा है पीओके का या आईओके का उस पे हमने स्पष्ट बोला है, और दोनों देशों सही ने बात, फिर इस तरह की बातें हो ही नहीं सकती, अगर इमरान खान बोलता है कि मीडिएशन हो रहा है तो बहुत बढ़िया बात है, पर ये एग्रीमेंट के खिलाफ है, हाँ बिल्कुल सही बात, एग्रीमेंट के खिलाफ है, और उसको हम कैसे तोड़ सकते हैं, जब उनसे पहले उनके पूर्वज प्रधानमंत्रियों ने ये साइन किया है कि हमको बायलैटरल रिलेशन, तो ये हो ही नहीं सकता, ये नहीं हो सकता, बिल्कुल सही बात है अनवर भाई, सवाल ये थे कि पाकिस्तान नो इंटेंस हम शू लगे, आपने मान लो कि पाकिस्तान आर्थिक रीते नबड़ू थी गयु, मदद लेवा माटे अमेरिका गयु, એટલે જાણી જોઈને કાશ્મીરનો મુદ્દો ઉછાળે, એ તો આપણે કેવી રીતે માની શકીએ, કાશ્મીરનો મુદ્દો ઉછાળવાથી શું અમેરિકા પાકિસ્તાનને મદદ કરી દેશે, એ આપણે માની લેવું, ભૂતકાળમાં જ્યારે ઇમરાન ખાન જ્યારે ચૂંટાઈને આવ્યા જી ત્યારે આખી દુનિયા જાણે છે કે આઈએસઆઈના સપોર્ટથી એ ચૂંટાઈને આવ્યા છે, બિલકુલ, હવે આખી ગેમ જે છે પાકિસ્તાનની, જે આખો દેશ ખાલી ઇમરાન ખાન જે છે ને એક પપેટ છે, જી જી જી, અને પપેટ તરીકે, આર્મીના પપેટ તરીકે દેશ ચલાવી રહ્યો છે, હવે અત્યારે એના આયા પછી ત્યાંની જે આખી જે એક સિચ્યુએશન છે, જે ત્યાંના જે કટ્ટરવાદી તત્વો જે છે, એ તત્વોએ હવે ખૂબ જ માથું ઉચક્યું છે પાકિસ્તાનની, જો રાજકારણની વાત કરીએ તો, હવે પાકિસ્તાનમાં એને જો જામવું હોય, એને પોતાના પગદંડો એને કાયમ કરવો હોય, તો અત્યારે એને અમેરિકાની જરૂર સખત પડવાની છે. બીજી વાત કે અમેરિકા અત્યારે એ જ્યારે ગયો છે ત્યારે અત્યારે પાકિસ્તાનની ઇકોનોમી ખૂબ જ નબળી પડી ગઈ, ખૂબ જ નબળી પડી ગઈ, એટલે આપણે એમ કહી શકીએ કે ભીખનો સકોરો લઈને ત્યાં ભીખ માંગવા, આતંકવાદના મુદ્દા પર આપણે નિરાકરણ મળી જશે જરૂર નથી, નિરાકરણ નહીં, પાકિસ્તાન અમેરિકાની હંમેશા ડોગલી પોલિસી રહી છે કે એક તરફ તમને ગોળ આપે ને એક તરફ તમને ખોળ આપે, એટલે અમેરિકા એમને ભીખનો સકોરામાં થોડા ઘણા ડોલર આપી દેશે, પણ સાથે સાથે ત્યાં કટ્ટરવાદી તત્વો જે છે, જે આતંકવાદ આજુબાજુના દેશમાં ચલાવે છે, એના માટે પણ એ કે રહે છે. પણ એક સવાલ છે કે અહીંયા કોંગ્રેસી ત્યાં કોંગ્રેસી મેન તરીકે ત્યાં ટીકાઓ થઈ રહી છે ડોનાલ્ડ ટ્રમ્પની આ નિવેદનને લઈને, ભારતમાં રાજ્યસભા લોકસભામાં પણ ચર્ચા થઈ છે, વડાપ્રધાન જવાબ આપે અહીંયા એવી ચર્ચા કરવામાં આવી રહી છે, આ કેટલું વ્યાજબી છે, શું લાગે? ના, આ જે અત્યારે જે વિરોધ પક્ષ તરીકે જે લોકો જે પક્ષો જે છે, એ પક્ષો મારા હિસાબે તો છે ને ખૂબ જ વામણા પુરવાર થયા છે, આ લોકો બહુ ટ્રેપમાં ફસાઈ ગયા છે, અને આ ટ્રેપ જે છે એ બહુ જ વ્યવસ્થિત વિચારીને કરેલી ઉભી કરેલી ટ્રેપ છે, અને મોદીને કંટ્રોલ કરવા માટેનો બધો દાવ થઈ રહ્યો છે. નહીં પણ આ કેવી રીતે થઈ શકે, કારણ કે દરેક લોકો માને છે કે આ જુઠ્ઠું છે. મોદી જ્યારે આજે
દેશની અંદર આજે સર્વે સર્વા તરીકે જયારે કામ કરતો હોય, ખૂબ જ સારા પગલા લઈ શકતો હોય, તો મોદીને કોઈ પણ રીતે કંટ્રોલ કરવા માટે બધા પોતપોતાનું રાજકારણ રમી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ મોદીને ડેમેજ તો ના જ કરે ને, મોદી ડેમેજ ન કરી શકે, પણ અત્યારે એને આડકતરી રીતે એને કંટ્રોલ કરવાની વાત થઈ રહી છે. જી જી જી. વિનોદભાઈ, શું માનો છો તમને, ખરેખર એવું લાગે છે ખરે કે આ બધી બાબતો ખાસ વિદેશી નીતિ અને કૂટનીતિના ભાગરૂપે આ કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયા વડાપ્રધાન જોડે સવાલ માંગવા જવાબ માંગવામાં આવે છે કે આવું જો કીધું હશે ખરેખર તો ખરેખર ભારત સાથે દગો કર્યો છે, એ આપણને વિરોધ પક્ષના સવાલો હમણાં લોકસભામાં રાજ્યસભામાં જોવા મળે. શું કહેશો ભદ્રેશભાઈ? મને તો એવું લાગે છે જે આપણે જે ઇન્ડિયન ઓપોઝિશન પાર્ટીઝ છે ને, એ લોકો ખરેખર છે ને કઈ રીતના સ્ટેટમેન્ટ આપે છે, અનનેસેસરી સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. તમે શશી થરૂરનું સ્ટેટમેન્ટ આજનું જુઓ તો એને વર્ડ યુઝ કર્યો છે ઇમ્પોસિબલ. હા યસ. કે હવે તમે સમજો એ માણસને કેટલો કોન્ફિડન્સ છે કે નરેન્દ્ર મોદી એવી વાત જ ના કરી શકે. આ રિસ્પોન્સિબલ સ્ટેટમેન્ટ કહેવાય. તમે જ્યારે ઓપોઝિશનમાં બી હો, તમે જેટલું બી ઝઘડો કરો એકબીજા સાથે કે જે બી તમારે જે આર્ગ્યુમેન્ટ્સ હોય કે ડિસએગ્રીમેન્ટ હોય, બધું રિસ્પેક્ટેબલ છે. પણ જ્યારે નેશનલ સિક્યુરિટીની વાત આવે કે નેશનલ કોઈ મુદ્દો આવે ત્યારે તમે છે ને એકતા તમારે આપવી જોઈએ. આનાથી ફરક શું પડશે? મને નથી લાગતું કે નરેન્દ્ર મોદીની કે છબી ખરાબ થશે કે એને તકલીફ પડશે. આવું આ બધા આવા જે સ્ટેટમેન્ટ આવશે એનાથી એ લોકોને તકલીફ પડવાની છે. બાકી ઇન્ટરનેશનલ લેવલની આપણે વાત કરીએ, મને એવું લાગે છે જે મનસ્વીભાઈ કીધું, હું એમની સાથે એગ્રી કરું છું આ વાતને, કે એ કદાચ એવું પોસિબિલિટી હોય કે ડોનાલ્ડ ટ્રમ્પ છે ને કે ઇન્ડિયન ડાયસ્પોરાને શું છે કે એને અટ્રેક્ટ કરવા માટે છે ને કદાચ બોલ્યો હશે, પણ એ આખું છે આખી ગેમ ઊંધી થઈ ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ છે અને જે ભારત પાકિસ્તાન વચ્ચેની જે સંધિની વાત કરવામાં આવે કે જમ્મુ કાશ્મીર મુદ્દે વાતચીતથી જ મુદ્દો હલ થશે, કોઈએ ઇન્ટરફીર કરવાની જરૂર નથી, આ આપણે કરાર થયેલો છે, તો એ ડોનાલ્ડ ટ્રમ્પને ખબર ના હોય કે પછી ભારતને ગરજ છે કે ડોનાલ્ડ ટ્રમ્પને કહે કે ભાઈ ખરેખર કાશ્મીરના મુદ્દે આપણે મધ્યસ્થી કરવી જોઈએ? કારણ કે જે ભારતને ખબર છે, જે પાકિસ્તાનને ખબર છે, બંને દેશને ખબર છે, તો અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પને બી ખબર હોય. ખબર હોય, પણ મેં તમને જેમ કીધું કે ભાઈ એમને શું હોય કે ભાઈ જે તે ઇલેક્શન છે એમાં શું છે, ઇન્ડિયન ડાયસ્પોરાને અટ્રેક્ટ કરવા માટે કંઈક બોલવામાં, આમાં મને એવું લાગે છે ના બોલવાનું બોલાઈ ગયું. ધેટ્સ વોટ આઈ સી. કારણ કે તમે તો જે બાયલેટરલ ઇશ્યુ આપણે વાત કરી, વિનોદભાઈ, તો અત્યારે આપણે એટલા માટે પૂછ્યું કારણ કે વિદેશ બી ઘણી બાબતોના જાણકાર છો આપ. સવાલ એ છે કે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતને જવાબ ના આપે જે અત્યારે વિરોધ પક્ષ કહી રહ્યું, પણ ડોનાલ્ડ ટ્રમ્પને કંઈક કહી શકે છે ને, અથવા એમની કોઈ ભૂમિકા હોય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરીને કે આ પ્રકારનું સ્ટેટમેન્ટ કેમ? સી, તમે ક્લિયર કટ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સે ક્લિયર કટ છે ને મેસેજ આપી દીધો છે કે એમાં એ લોકો ક્લિયર કટ કીધું છે કે ભાઈ નરેન્દ્ર મોદીએ આવું સ્ટેટમેન્ટ જ નથી આપ્યું છે, બરોબર છે? તો એ ક્લિયર કટ મેસેજ તો જતું રહે. હવે આ ઇન્ટરનેશનલ સવાલ તો થઈ શકે, પણ એ ઇન્ટરનેશનલ પોલિટિક્સમાં એવું ના હોય, કોરસ્પોન્ડિંગ ના થાય, કોરસ્પોન્ડિંગ ના થાય ખરેખર તો છે ને કે ઇન્ટરનલી ઇન્ડિયાની અંદર આનો કોઈ ક્વેશ્ચન જ ના થવો જોઈએ આપણી વાત. છતાં બી સમગ્ર દેશભરમાં અત્યારે ચર્ચા લોકસભા નરેન્દ્ર મોદીના કાળમાં, તમે જો જૂના કાળમાં અને અત્યારના કાળમાં તમે જો શું થઈ રહ્યું છે, અમુક જે છે ને મુદ્દા છે ને લોકો મુદ્દા ઉછાળીને શું છે એના પર રાજનીતિ કરી રહ્યા છે. હું તો સ્ટ્રેટ ફોરવર્ડ એ જ વાત કરીશ. ભૂષણજી, આપકો લગ રહા હૈ એસા કે યે ઇસ તરહ કા માહોલ ખડા કિયા જા રહા હૈ? और हम बोल रहे हैं कि भाई डोनाल्ड ट्रंप ने भला ऐसा बोला हो, लेकिन यहाँ पे कोई चर्चा करने की बात ही नहीं है. हमको मानना ही नहीं चाहिए, हमको भरोसा करना चाहिए भारत के बड़ा प्रधान पे. थोड़े मैं पहले बोलूं फिर जी पक्का पीछे जाऊं जी. सबसे पहले जो यानी इंस्टेंटेनियस जी, यानी दिल से जो आवाज आई, इसमें पॉलिटिक्स नहीं है, इसमें दलगत नहीं, दल नहीं है, ये बीजेपी है, ये कांग्रेस है, ये कोई शशि थरूर जी ने सब मतलब ही स्पोक होल इंडिया. जी जी जी. शशि थरूर के बारे में कहूँ मतलब ही वॉज टू बी द सेक्रेटरी ऑफ सेक्रेटरी जनरल ऑफ यूनाइटेड नेशंस, कोई छोटी बात नहीं है. बहुत से अपने अपने देश के सेक्रेटरी जनरल वो फिर अपने देश में प्रेसिडेंट्स हो गए. ये तो इनकी बात ऐसी ही हो रही है जी. अब मैं अपने पॉइंट पर आ जाऊँ. जब हम मैं थोड़ा अपना yes. जब हम कश्मीर से चले 19 मार्च 19 को, तो रात सुबह 4:30 चलिए हालात पर मैं नहीं जाऊं, लेकिन तब से हम गए या नहीं गए, लेकिन जो चीज वहां उस दिन थी जी, माता वैष्णो देवी भारत जी, अमरनाथ जी
भारत, पहलगाम भारत, गुलमर्ग भारत, उड़ी भारत, उड़ी उड़ी आपको मैं मतलब सॉरी आई एम नॉट चैलेंजिंग, मतलब उड़ी उड़ी से उड़ी में ये इंडिया है और ये पाकिस्तान, ये इंडिया है पाकिस्तान, वो भी वहाँ है. There is no change at all, excepting one thing, they have been successful. नहीं, लेकिन एक भूषण जी आपसे सवाल इसलिए पूछना चाहते हैं, आपको इसलिए इनवाइट किया है कि एक सब पॉइंट ऑफ व्यू ये होता है कि जैसे जम्मू कश्मीर का मसला निकलता है तब गवर्नमेंट पे सवाल किए जाते हैं कि इस गवर्नमेंट ने, पुरानी गवर्नमेंट ने क्या कुछ किया ये इस मसले को हल करने के लिए, और जिस इस गवर्नमेंट ने जो वायदा किया था कि कश्मीरी पंडितों को हम वापस लेके जाएंगे जम्मू कश्मीर में, उसका क्या हुआ, तो वो एक दिल पे लगता है कि हाँ, जब भले डोनाल्ड ट्रंप ने मुद्दा उठा रहा हो लेकिन आपको भी लगता होगा कि हम कश्मीरी पंडित के तौर पर हमको याद आता है कि जम्मू कश्मीर में हम वापस नहीं जा पाए. इट इज 30 years now. जी बराबर, मतलब 29 साल हो गए, 29 साल में 20 साल तक हमारे लिए किसी ने कोई बात नहीं. कुछ इम्प्रूवमेंट हुआ है, कुछ यही इम्प्रूवमेंट हुआ, थोड़ी बात तो हमारी चल रही है, कहीं ना कहीं, कहीं ना कहीं तो चल रही है, वहाँ चल रही है, यहाँ दिल्ली में चल रही, कहीं ना कहीं तो बात चल रही है, इसका तो थोड़ा पॉजिटिव असर हो जाएगा. मनसवी जी क्या लग रहा है आपको, सही में ऐसा ये मुद्दा जब निकला है यहाँ पे डोनाल्ड ट्रंप ने भले उछाला हो, एक चीज मानी जाती है कि आपने बोला वैसे कि चुनाव के अंदर फायदा लेने के लिए अगर ये चीज कही गई हो, इसमें आपको पाकिस्तान का इंटेंस क्या लग रहा है, पाकिस्तान को इससे कोई फायदा होने वाला है क्या, क्योंकि पाकिस्तान को भारत सपोर्ट नहीं कर रहा है, पाकिस्तान को इस, जैसे विनोद भाई ने बोला कि अमेरिका ने फंडिंग बंद कर दिया है, तो क्या लग रहा है आपको इससे कोई बेनिफिट होने वाला है? ये वाले मुद्दे से पाकिस्तान को ना कोई बेनिफिट है ना कोई नुकसान है, ना इंडिया को कोई बेनिफिट है ना कोई नुकसान है. तो पॉइंट ऑफ पाकिस्तान का नजर है क्या होगा, क्योंकि उसने जब कश्मीर की बात करी तो सीधी तौर पे हम भारत इसके साथ कनेक्ट हो गया. नहीं, कश्मीर की जब बात करते हैं, जम्मू कश्मीर की बात करते हैं, पाकिस्तानी अभी जो मीडिया है ये बोल रहा है कि हम लोग तो चाहते हैं मीडिएशन करना, हम लोग तो चाहते हैं खत्म करना, पर देखिए इंडियन पार्लियामेंट देखिए, इंडियन पॉलिटिशियन देखिए, वो मानते ही नहीं खत्म करने को. हर एक का एक अपना व्यू पॉइंट होता है और उस व्यू पॉइंट के पीछे एक उनका इतिहास होता है. तो पाकिस्तान को जब पाकिस्तान के फेवरेबल बात होती, कुलभूषण जाधव के जो इंसिडेंट था, IISJ की जजमेंट थी, उसमें भी वो अपने पॉजिटिव पॉइंट अपने लोगों को गुमराह करने की कोशिश कर रहे थे, जिसमें 16 में से 15 जजेस ने बोला था कि कुलभूषण जाधव कंट्री वो पाकिस्तान के रास्ते पे या पाकिस्तान के डायरेक्शन पे जाएगा कि नहीं. नहीं नहीं नहीं, देखिए ये एक पॉलिटिकल स्टेटमेंट है जिसकी क्लियरिटी ना डोनाल्ड ट्रंप ने अपनी किसी ट्वीट से की है. मैसेज किया जाता है जिस तरह से पाकिस्तान भारत के तौर भारत के लिए जो झूठ बोल रहा है पूरे विश्व को समझ में आ गया, तो अब अमेरिका उसी रास्ते पे थोड़ी चलेगा. लोगों में मैसेज भी आता है कि इससे भी डोनाल्ड ट्रंप ने भारत के लिए झूठ बोला है. देखिए डोनाल्ड ट्रंप पाकिस्तान को पाकिस्तान के प्रधानमंत्री की बातों में आके ऐसा बोले, ऐसा नहीं हो सकता. और ना ही पाकिस्तान ये डोनाल्ड ट्रंप को बोला होगा कि आप मीडिएट करो इसको, क्योंकि पाकिस्तान खुद ही इस मसले को सॉल्व नहीं करना चाहता, क्योंकि वो मसले को सॉल्व करने बोला पाकिस्तान के इमरान खान ने, तो बोला कि करोड़ों लोगों की दुआ मिलेगी आपको. नहीं, वो तो देखिए वो बोलना और करना, कथनी और करनी में जो हम बोलते हैं फर्क है, वो बहुत दिखाई देता है. अगर उनको करना होता तो जिस तरीके से पुलवामा अटैक से पहले उन्होंने जो काम किए थे वो सब नहीं करते. और आज ही अगर हम बोले, आज का न्यूज़पेपर में पढ़ रहा था, गुजरात में बॉर्डर में भी एक हमारे सोल्जर की शहादत उसको पाकिस्तान के चक्कर में हुई है. तो ये सब चीजों को पाकिस्तान को रोकना चाहिए. अमेरिका में बोलने से पहले आपको घर की जो बॉर्डर है उसको संभालने की जरूरत है. फर्क नहीं पड़ता. આખી પોલિટિક્સ કશ્મીર પર જ કરવાની છે. અને ખરેખર મને હજુ લાગે છે કે આજે વારમાં બાયલેટરલ ઇસ્યુઝ ના બધું છે જ નહીં. ક્લિયર કટ તમે તમે હિસ્ટ્રીમાં જઈને જો, રાજા હરિસિંહે જ્યારે એક્સેશન ટ્રીટી પર સાઈન કરેલું છે, એટલે એમાં કોઈ ડિસ્કશન જ ના થાય. સુખી વાત છે. જે પણ એ રીતે ભારત માટે કહેવાય છે, ભારતના રાજકારણમાં પણ દર્શક મિત્રો કહેવાય છે કે બીજેપી હોય કે કોંગ્રેસ હોય કે અન્ય કોઈ રાજકીય પાર્ટી હોય, જમ્મુ કાશ્મીરનો મુદ્દો ને એવા અનેક મુદ્દા છે કે જે સળગતા રહેવા જોઈએ તો રાજકારણ ચાલશે. અને એ જ પરિસ્થિતિ વૈશ્વિક રાજકારણમાં પણ જોવા મળી રહી છે કે એવા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી રહી છે, કારણ કે ત્યાં એ લોકો પણ પોતાનો રાજકીય સ્વાર્થ સાધવાનો પ્રયત્ન કરી રહ્યા હોય. અને ભાગરૂપે આ નિવેદનને જોવામાં આવી રહ્યું છે. પણ ખેર રહ્યું, એ જોવું રહ્યું કે વિરોધ પક્ષ અત્યારે શા માટે આટલો બધો હોબાળો કરી રહ્યું છે, અને હોબાળો કરવાનું કારણ પણ શું હશે કે લોકોએ સમજવાની જરૂર છે. આ ચર્ચાને સમાપ્ત કરે છે. આ ચર્ચામાં આપ ચારેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા. નમસ્કાર.